આ બધા કાયદાઓ છે, ખાસ મહિલાઓને લગતા જે કાયદાઓ છે, અત્યારે આપણે જો વાત કરીએ તો અનેક કાયદાઓ પહેલેથી પણ છે અને અત્યારે પરિવર્તન પણ એમાં થતા જોવા મળી રહ્યું છે. શું કહેશો કે અહીંયા હવે કાયદાઓ બની ગયા છે મહિલાઓ માટે, ક્યાંક ઉપયોગ પણ થઈ રહ્યો છે અને સારું પરિણામ પણ આવી રહ્યું છે, પણ અહીંયા મિસયુઝ થતો અટકે એના માટે સમાજની જવાબદારી શું આવે છે? એક તો તમે જે સારું પરિણામ જો, મારા અંબેસા કેવું છે કે તમે પ્લીઝ તમારી જોડે કઈ બી થાય છે બોલો, અવાજ ઉઠાવો. હું તો કહું છું તમારી જોડે, તમને લાગે તમારી બાજુમાં ફ્રેન્ડ કે કોઈ બેન છે ને એની જોડે બી કોઈ હેરાન કરે છે તો તમે અવાજ ઉઠાવો, કશું ખોટું નથી એમાં, બરોબર. પણ સાચા પર અવાજ ઉઠાવજો, ખોટી ચીજો પર અવાજ ના ઉઠાવતા પ્લીઝ. હવે તમે જે કહો છો કે જે કાયદાઓ મિસયુઝ થાય છે, રાઈટ, મિસયુઝ મેં ફરી રિપીટ કરીશ કે અવાજ ઉઠાવો તાકી આપણે આ જે લોકો મિસયુઝ કરે, અરે આપણને મિસયુઝ કરી રહ્યા છે બહેનોને, એક રોકાય. કારણ કે માની લો આજે કોઈ ભાઈ એક બહેનને હેરાન કરી, આડું અવળું કર્યું, મોલેસ્ટ બોલેસ્ટ કર્યું, બરોબર છે. કાલ ઉઠીને અગર તમે ચૂપ બેઠા છો તો બીજી બેનને કરશે, બીજી ત્રીજી બેનને કરશે. પણ અગર તમે અગર લેટર છે કોઈ કે તમારી જોડે હાર્ડલી એકવાર ભૂલથી ટચ થઈ ગયું, બીજી વાર નથી થયું ને, તોય તમે એને હેરાન કરવા કહો કે ના આ ભાઈએ મને સેક્સ્યુઅલ હેરસ કર્યું ના તે, તો એ ખોટું છે. એટલે તમે જયારે મિસયુઝ ની વાત કરો છો તો હું મિસયુઝ પોઈન્ટ ઓફ વ્યુથી કહ્યું કે તમારું પોતાનું જે, કારણ કે ઇટ ઇઝ વેલ સેડ કે કોઈ બી બેન એવું ના કે મને ખોટું ખોટું ના કહે કે ભાઈ મને રેપ કરી છે, બરોબર છે. પણ હા, એવું બની શકે કે બેનને શું કહેવાય, આપણે કોઈ પ્રેશરમાં મુકાયું હોય કે ભાઈ તને અહીંથી પૈસા મળશે, યા ઘણીવાર બેન ને ભાઈની એક ટોલીઓ બનતી હોય જે ટ્રેપ કરે સામે વાળા, કોઈ બુઢાને ટ્રેપ કરે. કારણ કે મારી પાસે બે ત્રણ કેસીસ છે, બરોબર. પણ હવે એ સમય મારો બીજો લુક છે, એ બી તમને કહી દઉં કે કોઈ બુઢાને ટ્રેપ કર્યો, હવે બુઢો ફસી ગયો, તો હવે આમાં બે પોઈન્ટ થશે ઇમ્પોર્ટન્ટ. એક સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અગર બુઢાને ટ્રેપ કર્યો છે અને હવે બુઢો ફસી ગયો છે તો આઈધર હી હેઝ ટુ કમ આઉટ ક્લીન એન્ડ ટેલ કે બોસ હું આમાં ફસ્યો છું. કારણ કે એ બુઢાને બી શરમ આવી જોઈએ કે તારા ઘરમાં બૈરા છોકરા હોય ને તું ટાઈમ પાસ કરવા નીકળ્યો, એટલે હવે તું ભોગવ. બીજો, એટલે આઈ બી વેરી ઓનેસ્ટ ઓન ધેટ, કારણ કે અલ્ટિમેટલી તો તેવી તો ટાઈમ પાસ કર્યો જઈને ક્યાં નામ છે પેલા, તું તો હાથ ધોવા ગયો તો તમે હવે ભોગવ તું. પણ બીજી વાત નહીં, એ આખી ટોલકીઓ જાણે, પણ ઓબ્વિયસલી ટોલકીઓ જયારે જાણે છે ત્યારે બધા કઈ રીતે ભોગવશે કે એનું બદનામ તો સરસ, કારણ કે ગામમાં તો ખબર પડશે. કારણ કે ભલે છોકરી તો પકડાઈ ગઈ, પેલી એની ગેંગ બી પકડાઈ ગઈ કે ભાઈ આ ટ્રેપ હતી, પણ આ ગામમાં તો નામ બગડ્યું ને કે ભાઈ આપણે આને આ ભાઈ ટાઈમ પાસ કરવા ગયા હતા, આ ઉંમર આ ભાઈને બીજા શોખો લાગ્યા હતા. એટલે આ જે રીતે મિસયુઝ છે એક રીતે સારું છે, એટલીસ્ટ આ બધા ઉઘાડા પડે છે. અને ઉઘાડા અગર બુઢો નહીં પડો, માની લે બુઢો ઉઘાડો નહીં પડ્યો કારણ કે એને પૈસા આપી દીધા, તો બટ ના થશે પેલા લોકોની ઠેકડી હેકડી કે શું ઠેકડી ચાલી ગઈ, ઇટ્સ ગુડ એઝ બિઝનેસ. હવે આમાં મારે કેવું નથી, કારણ કે લોકો બી બેઈમાનીથી તો બિઝનેસ ચલાવે છે અત્યારે, તો જો મોટા મોટા બિઝનેસમેનો પેલી નોન શું કહેવાય બેંકોથી લોન લઈને ચૂકવતા નથી, એટલે આપણે વી કેન જસ્ટ અ પોઈન્ટ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને દિલ્હી હાઈકોર્ટે મહત્વનું સૂચન આપ્યું છે અને એ છે કે અણગમતો શારીરિક સંપર્ક એ જાતીય સત્તા